ગાંધીધામની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને શાળાના પ્રિન્સિપાલે માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે એક સમયે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પરંતુ હજુ તે મામલે ફરિયાદ થઈ નથી. તો શિક્ષણ વિભાગ આવી ફરિયાદ વાલી તરફથી ન મળી હોવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે વાલી ફરી મળે કાર્યવાહીની વાત કરે. જોકે શાળા સંચાલકો આડકતરી રીતે માર માર્યાની વાતનો સ્વીકાર કરે છે. ગાંધીધામની ગુરુ નાનક સ્કૂલમાં એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. જોકે ગઈકાલે વિદ્યાર્થીને માર મારવાની ઘટના એક સમયે પોલીસ મથકે પણ પહોંચી હતી, પરંતુ હજી સુધી તેની ફરિયાદ નોંધાઈ નથી. તો બીજી તરફ શિક્ષણ વિભાગે પણ કોઈ પગલાં લીધા નથી. જોકે વિદ્યાર્થીને મતે નજીવી બાબતે તેને શાળાના પ્રિન્સિપાલે માર માર્યો છે, જે વાત તેને વાલીને કરી હતી. મેરી ગલતી નહીં તો મેરે પે ડાલ રહે બે મતલબ કે ભાઈ મેને કુછ કિયા નહીં તો ભી કિસી ઓર્ડર કી ગલતી ઉસકે પર પહોંચ વાલે ઇસકે ઉનકો કુછ બોલા નહીં મેરા પર કુછ જ્યાદા બોલતે નહીં ઇસકે લીએ તો યે બાર બાર મેરી ગલતી દિખાતે હર કિસી કો પીછે સે એક લડકે ને કહે મારા અપને દોસ્ત કો પેપર તો મેં મેમ કે પાસ ચલે ગયા તો મેં મેમ નીચે જાકે પ્રિન્સિપલ સર કો જાકે બોલતી કે કે આપને મારા યે યે આપકી ગલતી હે મેં સર કો બતાને જા તો સર મે કોઈ માર રહે મેં એક બાર મુંહ મે મારને ગયા તો મેરા હાથ પે ઇધર લગી ભી થી ઇધર ભી લગી હે સબ જગહ યહાં પે પીઠ મે પૂરા લાલ હો ચુકા હે બાત માર માર કે લકડી સે મારા હે મેકો દો તીન સિર પે મારે થે મેકો પીછે ભી ઇધર મારા મેકો બિના ગલતી કે. જોકે શાળા સંચાલકોએ માર મારવાની વાતનો સીધો સ્વીકાર કર્યો ન હતો, પરંતુ આડકતરી રીતે શાળાના પ્રિન્સિપાલે તેના ખરાબ વ્યવહાર માટે બોલાવ્યો હતો. અને જે વિદ્યાર્થી હાલ આક્ષેપ કરે છે તે શાળાનું વાતાવરણ ખરાબ કરતો હતો. એની ફરિયાદ હતી તેઓ સ્વીકાર કરી આડકતરી રીતે માર માર્યાની ઘટના બની હોવાનો સ્વીકાર કરે છે. જોકે આ અંગે જ્યારે શિક્ષણ વિભાગને પૂછાયો ત્યારે તેઓએ આવી ફરિયાદ ન મળી હોવાનું કહી મીડિયા મારફતે તેઓએ આ વાત જાણી છે અને હવે આ મામલે તેઓ તપાસ કરશે. वो बच्चा स्कूल के अंदर कंटिन्यूसली उसका एक बहुत ही ख़राब बर्ताव रहा है. उसने स्कूल का प्रॉपर्टी डैमेज किया और उसको 7 दिन के लिए सस्पेंड कर दिया गया था. साथ ही साथ में उसका बाकी के बच्चों को भी डिस्टर्ब क्लास के अंदर करना और टीचर्स को भी वो रबर बैंड और पेपर बॉल्स बना के टीचर्स के ऊपर भी वो न्यूसेंस करता था. टीचर्स ने प्रिंसिपल को आके बताया कि हम लोग कैसे क्लास को चलाएं और ये हमारा सिलेबस कैसे कंप्लीट होगा कि हमारे को ये ऐसे बच्चे हैं जो डिस्टर्ब करते हैं. उस चीज़ के ऊपर प्रिंसिपल को एक्शन लेना पड़ा. प्रिंसिपल ने उसे बुलाया गया कि बताओ क्यों. तो उन्होंने प्रिंसिपल को अगेंस्ट में बहुत कुछ अगेंस्ट में जवाब देता रहा और इसी के अंदर ये चीज़ें हुई है. અત્યાર સુધી વાલી તરફથી તો અમને કોઈ ફરિયાદ મળેલી નથી. અમને જે જાણ થઈ એ પ્રિન્ટ મીડિયા તરફથી મોર્નિંગમાં ન્યૂઝપેપરથી જાણ થઈ છે. વાલી તરફથી જો અમને કોઈ ફરિયાદ મળે, કેમ કે ખાનગી શાળા હોય ચોક્કસ પગલાં લેવા માટે જ્યારે વાલી તરફથી અમને ફરિયાદ મળતી હોય ત્યારે અમે ચોક્કસથી કાર્યવાહી હાથ ધરીએ છીએ. આ અગાઉ પણ જ્યારે દૂન પબ્લિક સ્કૂલમાં આવો જ એક સિમિલર બનાવ બનેલો હતો ત્યારે વાલી તરફથી અમને ફરિયાદ મળેલ હતી અને અમારી ટીમ તપાસ માટે ડીઓ કચેરીમાંથી તેમજ ડીપીઓ કચેરીમાંથી સંયુક્ત રીતે ત્યાં તપાસ માટે ગયા હતા અને તમામ જે બનાવ બન્યો હતો તેની જાણકારી મેળવી અને ત્યારબાદ શાળાને શિક્ષાત્મક અમે લોકોએ દંડ કરેલ હતો. એટલે અત્યારે તો અમે લોકો કમ્યુનિકેશન કરીએ છીએ શાળામાંથી કે ખરેખરમાં એક્ચ્યુઅલમાં બનાવ શું બન્યો છે. વાલી તરફથી ફરિયાદ જો મળશે તો તરત જ ફરીથી તપાસ ટીમ ત્યાં જશે અને સમગ્ર કાર્યવાહી ત્યાં બનાવ શું બન્યો છે તેની જાણ મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થી જણાવે છે કે અન્યની ખોટી ફરિયાદને આધારે તેને માર મરાયો, પરંતુ હજુ સુધી ના પોલીસ આ મામલે તપાસ કરે છે કે ના શિક્ષણ વિભાગ. જોકે માધ્યમો મારફતે જાણ્યા બાદ તપાસના આદેશ શિક્ષણ વિભાગે આ મામલે આપ્યા છે અને હવે તપાસ બાદ જો વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં કોઈ સત્ય સામે આવશે તો શિક્ષણ વિભાગ તેની સામે કાર્યવાહી કરશે. જોકે શાળા સંચાલકો વિદ્યાર્થી ક્લાસમાં મસ્તી સાથે શિક્ષકોને પરેશાન કરતો હોવાથી તેને ઠપકો આપવાની વાત સ્વીકારે છે. અક્રમ બુચર સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ ગાંધીધામ.